धोरण छ पाठ पहलो द्वारा बाद बाकी गुणाकार भंगाकार आ बधु पण आपणे शीखी चूक्या छीए। तो हवे आगळ वात करशुं संख्याओनी सरखामणी। तो आमां शुं करवानुं रहेशे, जेम के आपने अहींया नंबर आपेला छे, अहींया 1 2 3 4 आइटना नंबर आपेला छे, 92 छे, 392 छे, 4456 छे, 89742 છે। તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તોવડીયા, બરાબર। એમાં આવી રીતે આમાં પણ સૌથી મોટી સંખ્યા 9210 છે, બરાબર। તો આમાં જે સૌથી મોટી સંખ્યા હોય એ જ જવાબમાં બતાવવાની રહેશે। જેમ કે આપણે આમાં જોઈ લઈએ કે 3382 છે, 4972 છે, 18 છે, 59785 અને 750 છે। તો આમાં સૌથી મોટી સંખ્યા જે છે એ છે 59785, એ સૌથી મોટી અને 18 સૌથી નાની સંખ્યા છે, બરાબર। તો તમારે સૌથી મોટી અને નાની સંખ્યાનું કહેવાનું રહેશે। જેમ કે આપણે આનો જવાબ લખીએ તો 1473 છે, પછી 90423 છે, 100 છે, 5000 છે અને 310 છે। તો આપણે અહીંયા જોઈએ કે 90423 એ સૌથી મોટી છે અને 100 એ સૌથી નાની સંખ્યા છે। એ જ રીતે તમારે આ બંનેઓના જવાબ લખવાના રહેશે। પછી નીચે પણ એક આપેલું છે, મોટી અને નાની સંખ્યા શોધો। તો આમાં મોટી સંખ્યા જે સૌથી છે એ લખવાની છે અને સૌથી જે નાની સંખ્યા છે એ લખવાની છે, જેમ કે આપણે અહીંયા ઉપર કરેલું હતું એ રીતના। તો અહીંયા સૌથી જે નાની સંખ્યા છે એ છે 4370 અને સૌથી મોટી સંખ્યા છે 4892। પછી નીચેમાં એ રીતના કરવાનું છે, આમાં તનયમાં તમે કેટલી સંખ્યા બનાવી શકો, એટલે કે આપણે આમાં જે સંખ્યા છે અલગ અલગ આપેલી હશે એકમમાં, આપણે એમાંથી મોટી સંખ્યા બનાવવાની છે, અથવા તો 1000માં 10000માં જે પણ રીતે કીધું હોય, જેટલા સ્થાન કિંમત સુધીની કીધી હોય ત્યાં સુધીની આપણે સંખ્યા બનાવવાની રહેશે। જેમ કે આપણે એક સંખ્યા આપેલી છે અહીંયા, એનું જો આપેલ અંકનો પૂર્ણાંક કરો અને તેમનો ઉપયોગ કરીને 4 અંકની સૌથી મોટી અને નાની સંખ્યા શોધો। તો આપણે આ પહેલાંનું લઈએ કે 2 8 7 અને 4। તો આપણે આ 4 અંકની સૌથી પહેલાં મોટી સંખ્યા ગોતીએ, પહેલાં લખી લેવાનું મોટી સંખ્યા, પછી આગળ શું કરવાનું 4 ખાના કરી નાખવાના, પછી સૌથી મોટી કીધી હોય તો આપણા ડાબા બાજુથી એટલે કે આલી બાજુથી મોટી કીધી હોય તો મોટા નંબરથી લખવાનું। તો પહેલો મોટો નંબર આવશે 8, એના પછીનો જે 7, એના પછી આવશે 4 અને પછી આવશે 2। જો સૌથી નાની કીધી હોય તો એમાં એ કરવાનું, પહેલાં નાની સંખ્યા સામે 4 ખાના કરી લેવાના અને પછી ડાબી બાજુથી જો સૌથી નાની કીધી છે તો સૌથી નાની પહેલાં સંખ્યા લખવાની એટલે કે 2, એના પછી આવશે 4, એના પછી આવશે 7 અને પછી આવશે 8। તો આ સૌથી મોટી સંખ્યા થઈ ગઈ અને આ સૌથી નાની સંખ્યા થઈ ગઈ। હવે જો કોઈ સંખ્યામાં 0 હોય તો એમાં શું કરવાનું, કે 5 4 0 3। તો સૌથી પહેલાં મોટી સંખ્યાની વાત કરીએ, મોટી સંખ્યા માટે પાછા 4 ખાના લઈ લેવાના। હવે મોટી સંખ્યા કીધું હોય તો આપણે જે ઉપર પહેલાં કર્યું હતું એ જ રીતના મોટી સંખ્યાથી ચાલુ કરવાનું। તો સૌથી મોટી સંખ્યા છે આપણી પાસે 5, એમના પછી છે 4, એમના પછી 3 અને સૌથી છેલ્લે 0। નાની સંખ્યા 4 ખાના બનાવી લો, આમાં જો તમને 3 અંકની સંખ્યા કીધી હોય તો પહેલા આગળ 0 મૂકવાનો રહેશે, પછી 3, પછી 4 અને પછી 5। તો આ સૌથી નાની સંખ્યા થઈ ગઈ છે 3,
અંકની સંખ્યા, અને જો ચાર અંકની કીધી હોય તો એમાં સૌથી પહેલા આવશે ત્રણ, પછી ઝીરો, પછી ચાર અને પાંચ. તો આ ચાર અંકની સંખ્યા થઈ જે સૌથી નાની કહેવાય. આપેલ અંકોમાંથી ફક્ત એકનું જ બે વાર પુનરાવર્તન કરીને ચાર અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધવાની છે. એટલે કે આપની પાસે નંબર છે ત્રણ, આઠ અને સાત. તો આપણે સૌથી પહેલાં મોટી સંખ્યા શોધશું. તો પહેલાં ચાર ખાના કરી લઈએ. પછી સૌથી મોટી સંખ્યા કઈ છે આપની પાસે? પહેલાં તો આપની પાસે ત્રણ અંક જ છે, એટલે આપણે ત્રણ અંક જ પૂરવાના રહેશે, છેલ્લેથી એક, બે અને ત્રણ. તો આપની પાસે સૌથી મોટી સંખ્યા અત્યારે કઈ છે? એ આઠ, પછી સાત અને પછી ત્રણ. હવે આપણે પ્રશ્નમાં કીધું છે કે બે વાર પુનરાવર્તન કરવું, એટલે કે આપણે બીજી વાર કોઈ પણ અંક વાપરી શકીએ, એટલે આગળ જે છે સૌથી મોટી અંક પાછો રાખી નાખશું. અને સૌથી નાની સંખ્યા કીધી હોય ત્યારે સૌથી નાની ત્રણ છે, તો ત્રણને બે વખત લખવાના, પછી સાત ને પછી આઠ. એટલે કે મોટી સંખ્યામાં બે વખત આઠ આવશે અને નાની સંખ્યામાં બે વખત ત્રણ આવશે, જે કે સૌથી મોટા અને સૌથી નાના છે. એ જ રીતે તમારે અહીંયા પણ કરવાનું રહેશે. નવ ઝીરો પાંચ આપેલા છે, ઝીરો ચાર નવ આપેલું છે, આઠ પાંચ અને એક આપેલું છે. પ્રશ્ન ત્રીજો, આપેલ શરતને આધારે આ ચાર અંક વડે ચાર અંકની સૌથી મોટા મોટી અને નાના નાની સંખ્યા બનાવવાની છે. પહેલાં એક્ઝામ્પલ આપેલું છે કે અંક સાત જે છે દરેક વખતે એકમના સ્થાને હોવો જોઈએ. તો આપણે પહેલાં એકમના સ્થાને સાત મૂકી દીધા છે, પછી સૌથી મોટી સંખ્યા બનાવી છે અને સૌથી નાની સંખ્યા બનાવેલી છે. જે બીજો છે અંક જે છે એ ચાર જે દરેક વખતે દશકના સ્થાને છે, એટલે કે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે. તો આપણે શું કરશું, પહેલાં સૌથી મોટો અંક લખશું એટલે કે નવ, એના પછી આઠ, એના પછી સાત. હવે સૌથી નાની બનાવવાની છે તો પહેલાં કોઈ પણ સંખ્યા ઝીરોથી ચાલુ ન થાય, એટલે અહીંયા આવશે એક, પછી ઝીરો અને પછી છેલ્લે બે. તો આ સૌથી નાની સંખ્યા થઈ ગઈ અને આ સૌથી મોટી સંખ્યા થઈ ગઈ છે. એ જ રીતે તમારે આ બંનેમાં પણ કરવાનું છે, જે સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યા શોધવાની છે, જેમાં અંક છે નવ દરેક વખતે સોના સ્થાન ઉપર રહેશે, અહીંયા નવ રહેશે, અને જે અંક એક છે હજારના સ્થાન ઉપર, એટલે કે અહીંયા બે જગ્યાએ એક પહેલાં રહેશે. અને કોઈ પણ અંક બીજી વાર ન આવવો જોઈએ, પુનરાવર્તન ન થવું જોઈએ.